એક તરફ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે, બીજી તરફ ડુંગળીના ભાવમાં ઘટાડો થવાથી તાતને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે. ગોંડલ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી ડુંગળીની અત્યાર સુધી 1.5 લાખ કરતા આવક થઈ ગઈ, પરંતુ ડુંગળીના ભાવ દિવસે ને દિવસે તળિયે બેસી રહ્યા છે. ગત શુક્રવારે ખેડૂતોને ડુંગળીના પ્રતિ 20 કિલોએ ₹450 સુધી મળ્યા, તો આજે હરાજીમાં ડુંગળીના 100 થી 300 રૂપિયા જ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને 100 થી 150 રૂપિયા ઓછા મળતા તાતના માથે સંકટ ઘેરાયું છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનથી લઈ કમિશન એજન્ટ, વેપારીઓ અને ખેડૂતો પણ હાલ વહેલી તકે નિકાસ શરૂ થાય તેવી માગણી કરી રહ્યા છે. 90,000 કે 1 લાખ કરતા સુધી અહીંયા આવક થયેલ છે, અને જે આપણે નાફેડ દ્વારા પણ ખરીદીને અત્યારે કોઈ માણસો ડોકાતા નથી, એના હિસાબે ભાવમાં શુક્રવાર કરતાં પણ મને 150 રૂપિયા જેવું ભાવ ઓછો ચાલે છે. અને આજે સુપર ક્વોલિટી જે શુક્રવારે 351 સુધી વેચાતી હતી, આજે એના ભાવ 251 કે 225 થી 251 જેવા થઈ ગયા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં પુષ્કળ આવક છે, 1 થી 1.25 લાખ કટા છે, અને ખેડૂતોની જે સરકાર વાત કરે છે કે બમણા ભાવ કરવાના છે 24માં, એને બદલે જે ડુંગળી 850 રૂપિયામાં વેચાતી હતી એ ડુંગળી આજે 250 રૂપિયામાં વેચાય છે, તો આમાં ખેડૂતોની આવક કેવી રીતની બમણી ગણવી? 1 સાઈડ કટા છે અને ભાવ તો 4 રૂપિયા જ મળ્યો, આ 4 રૂપિયા કટે ડીટાવા પણ થાય છે. શું આપની માંગ શું? મજૂરી હાવ બહુ વધારે થાય છે અને સરકારને આ નિકાસ કરવાનું કરો ને, આ ખેડૂત મરી જાય. કે બાંગ્લાદેશમાં જો આપણી અને નેપાળમાં જો આપણી ડુંગળીની નિકાસની છૂટી મળે અને એ અત્યારે જે બંધ છે એને હિસાબે ભાવ જે 500-700 રૂપિયા જતો એને હિસાબે 100 થી 300 રૂપિયા અત્યારે થઈ ગયો છે. બનાસકાંઠામાં ઠંડી વચ્ચે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. દિયોદર નવીન માર્કેટ યાર્ડમાં 7 પેઢીના તાળા તૂટ્યા. એકસાથે 7 પેઢીના તાળા તૂટતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા. કેટલી ચોરી થઈ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. શિયાળામાં તસ્કરો સક્રિય થતા લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે. નાતાલની રજાઓને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. રવિવારે કેવડિયામાં 80,000થી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી. ગત નાતાલની સરખામણીએ 20% વધારો થયો છે. સાથે જ આ 3 દિવસની રજાઓમાં 1.9 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અહીં તમામ 32 કરતાં વધારે પ્રોજેક્ટોમાં સોમવારના બુકિંગ પણ હાઉસફુલ થઈ ગયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક સાથે આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હોવાની આ પહેલી ઘટના બની છે. શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનમાં કેવડિયામાં સહેલાણીઓનું ઘોડાપૂર જોવા મળ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ 2018થી માંડી અત્યારે નાતાલની રજા, એટલે કે ગઈકાલે જે શનિ રવિની રજા થઈ એમાં રવિવારનો રેકોર્ડ બ્રેક, એટલે કે 6 વર્ષનું રેકોર્ડ પ્રવાસીઓએ તોડી નાખ્યું છે. એક જ દિવસમાં 80,000થી વધુ પ્રવાસીઓ મટ્યા છે. તમને બતાવવા જઈ રહ્યા છે કે આજે સોમવાર છે. સોમવાર એમ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે, પરંતુ આજે નાતાલની રજાના હોવાને કારણે આજે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેને લઈ પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આપણી સાથે કેટલા પ્રવાસીઓ છે? પ્રવાસીઓ સાથે વાત કરીએ તો આપ કહાં સે આ રહે હો? અભી જો છુટ્યા હૈ તો આપ યહાં કે ઘૂમને કે લિયે જો આયે હૈ, કૈસા લગ રહા હૈ આપકો? બહોત અચ્છા લગ રહા હૈ. હમ રાજસ્થાન કોટા સે આયે હૈ ઓર ભારત કે એકીકરણ કે જો સંસ્થાપક હૈ સરદાર વલ્લભભાઈ પટેલ કો ઇતના બડા સ્ટેચ્યુ દેખ કે હમ સબ અભિભૂત હૈ. હાલાંકિ અમારે કોટામાં ભી રિવર ફ્રન્ટ ચંબલ મેં બનાયે, લેકિન યહાં કી જો સુંદરતા ઓર યહાં કા જો પ્રાકૃતિક વાતાવરણ હૈ ઉસકો દેખ કે હમ સબ બડે ગદગદ હો રહે હૈ. ઓર આપ વિથ ફેમિલી અમારા 5 દિન કા ગુજરાત કા ભ્રમણ કા કાર્યક્રમ હે ઓર યહાં કા રોડ મેપ ઓર વાતાવરણ બહોત હી અચ્છા ઓર બહોત સુંદર હે. બિલકુલ ખાસ અન્ય સાજા પ્રવાસી સાથે વાત કરીએ, આપ યહાં પે આયો બેટા, ખાસ કરકે દેખા જાય તો બચ્ચો કે લિયે ઓર કહીં ભી કિતને સારે પ્રોજેક્ટ રખે ગયે, આપ યહાં આકે ક્યા મહેસૂસ કર રહે હૈ? બહોત અચ્છી ચીઝ હૈ, બહોત નોલેજેબલ હૈ, મતલબ વર્લ્ડ કા સબસે ટોલેસ્ટ સ્ટેચ્યુ બના હુઆ હૈ, તો અચ્છી બાત હૈ કિ ટુરિઝમ કે લિયે ભી અચ્છા સ્પોટ બન ચુકા હૈ. દૂર સે મતલબ પૂરે વર્લ્ડ સે આ રહે લોગ દેખને કે લિયે, તો ઇન્ડિયા કે લિયે બહોત હી અચ્છી બાત હૈ. ગુજરાત સ્પેશલી સ્ટેચ્યુ ઓફ યુનિટી કો હી દેખતે હુએ આયે, ગુજરાત કા પ્લાન હી હમને યહીં સે ઇનિશિએટ કિયા. ત્યારે કહી શકાય કે જે હવે જે તમામે તમામ દેશ અને વિદેશના જે પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. અમદાવાદમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ પહોંચી રહ્યા છે. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ અહીં નાતાલની ઉજવણી થઈ રહી છે.
તમામ લોકો ભાઈચારાથી રહે, પ્રેમ અને શાંતિનો માહોલ રહે તેવા શુભ ભાવથી લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા. તો આજે ક્રિસમસનું પર્વ, મોટી સંખ્યામાં ચર્ચમાં આજે ખ્રિસ્તીઓ જોવા મળ્યા, પ્રાર્થના કરી અને નાતાલની ધામધૂમથી તેમણે ઉજવણી કરી હતી. અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં ચર્ચમાં આજે ખ્રિસ્તીઓની ભારે ભીડ જોવા મળી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.